આઈ હોપ બધા મજામાં થશો. ઓકે, તો આજે આપણે ન્યુ ટોપિક સ્ટાર્ટ કરવાનો છે, રાઈટ? તો ન્યુ ટોપિક છે ટેબલ્સ. ઓકે, ટેબલ્સ મીન્સ ઘડિયાળ, રાઈટ? ઘડિયાળ તમે લોકો ક્યાંય ને ક્યાંય નામ સાંભળ્યું જ હશે. ઓકે, તો હવે આજે આપણે એક, બે અને ત્રણનો ઘડિયો શીખવાનો છે, જેમાં આપણે એકનો અને બેનો ઘડિયો લખીને જ આજે શીખી જવાના છીએ, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એકનો ઘડિયો સ્ટાર્ટ કરીએ, જે એકદમ ઇઝી છે અને સેકન્ડ ગ્રેડમાં ઓલરેડી આપણે 1 થી 10 ઘડિયા શીખી ગયા છીએ, રાઈટ? એટલે કે 1 થી 7 તો બધાને આવડતા જ હશે, રાઈટ? અને ફર્સ્ટ ગ્રેડમાં જે આપણે આજે ફર્સ્ટ ઘડિયો એટલે કે એકનો ઘડિયો છે ને સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, અને સેકન્ડ ગ્રેડ માટે રિકેપના ફોર્મમાં તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એકનો ઘડિયો સ્ટાર્ટ કરવાનો છે, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લખવાનું છે 1 × 1 = 1. ઓકે, હવે જ્યારે પણ આપણે ઘડિયાળ લખીએ છીએ ત્યારે હંમેશા ફર્સ્ટમાં જે આપણે સાઇન મૂકવાની હોય છે એ ગુણાકારની નિશાની મૂકવાની હોય છે, રાઈટ? એટલે કે 1 = 1, 1 × 1 = 1. હવે આપણે આખો ઘડિયાળને કઈ રીતે લખવો, તો આવી રીતે હંમેશા લાઇનમાં જ લખવાનું હોય છે. જો તમારે 2 વાર ઘડિયાળ લખવાનો હોય એકનો, તો આવી રીતે તમે આડી લાઇનમાં 1 આ લખ્યું 1 આ લાઇન લખી એવી રીતે લખવાનું નથી. ફર્સ્ટ ટાઈમ એટલે કે 1 વાર એકનો ઘડિયો આખો જ લખો. તો હવે સેકન્ડ જોઈએ, 1 2 2 એટલે કે 1 × 2 = 2, 1 1 1 1 2 2. પછી હવે શું આવશે? હવે તમને લોકોને જેમ આપણે 3 થી 4 લાઈન લખશું એમ તમને આઈડિયા આવી જશે કે કઈ રીતે આપણે સાઇન મૂકવાની છે, કયા અંક લખવાના છે અને આપણે કેટલાનો ઘડિયો લખીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ એકનો ઘડિયો કમ્પ્લીટ કરવાનો છે. તો હવે આવશે 1 3 3. એકનો ઘડિયો છે એકદમ ઇઝી છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફર્સ્ટ લાઈનમાં શું આવે કે જેનો ઘડિયો કરતા હોય એ જ અંક પહેલી લાઈનમાં આવે છે. હવે એને આપણે 1 થી 10 અંક સુધી જેનો પણ ઘડિયો કરતા હોય એના વડે ગુણવાના, એટલે કે ગુણાકાર કરવાનો. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એકનો ઘડિયો કરીએ છીએ તો પહેલી લાઈનમાં બધામાં 1 જ આવશે. હવે એકનો ઘડિયો કરીએ છીએ એટલે 1 વડે 1 થી 10 અંકને ગુણવાના, એટલે અહીં આખી લાઈનમાં 1 થી 10 અંક આવશે. અને ઈ બંનેને ગુણાકાર કરીને જે આન્સર આવે છે લાસ્ટ લાઈનમાં આવશે. હજે એક વાર રિપીટ કરીએ કે આપણે જેનો પણ ઘડિયો લખતા હોય એ જ અંક પહેલી લાઈનમાં આવશે, એ જ અંકને આપણે 1 થી 10 અંક સુધી ગુણવાના. એટલે કે અહીંયા પહેલી લાઈનમાં આપણે 1 સાથે ગુણ્યું, બીજી લાઈનમાં આપણે 2 સાથે ગુણવાનું, ત્રીજી લાઈનમાં 3 સાથે, એવી રીતે 1 થી 10 અંક સુધી ગુણાકાર કરવાનો, રાઈટ? હવે આપણે નેક્સ્ટ જોઈએ 1 4 4, એટલે કે 1 × 4 = 4. તો તમે જોયું કે 1 2 3 4, હવે 5 6 7 8 9 10 એવી રીતે અહીંયા આખી લાઈન આવશે. અને જેનો ઘડિયો છે એ આખી લાઈનમાં એ જ અંક આવશે. લાઈક એક્ઝામ્પલ આપણે એકનો ઘડિયો કરીએ છીએ તો આખી લાઈનમાં 1 જ આવશે. ઓકે, તો 1 1 1 1 2 2 1 3 3 1 4 4 પછી 1 5 5. એકનો ઘડિયો છે એટલે 1 વડે ગુણતા એ જ આન્સર આવે, જેટલા વડે આપણે ગુણીએ એ જ આન્સર આવે. હવે જોઈએ 1 6 6, એટલે કે 1 ને 6 વડે ગુણીએ તો જવાબ 6 જ આવે, કેમ કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે, રાઈટ? એટલે 1 વડે ગમે તેને ગુણીએ તો જેટલા વડે ગુણતા હોય એ જ આન્સર આવે. ઓકે, તો તમે જોયું કે 1 × 1 = 1, 1 × 2 = 2, 1 × 3 = 3, 1 × 4 = 4, 1 × 5 = 5, 1 × 6 = 6. તો હવે 1 × 6 પછી શું આવે? 7, એટલે 1 ને 7 વડે ગુણીએ તો 1 7 7. હવે 1 ને કેટલા વડે ગુણવાનું? 7 પછી 8, તો 1 × 8 = 8. હવે અગેન 1 × 8 = 9, એટલે 1 ને 9 વડે ગુણીએ તો આન્સર
9 જ આવે 1 9 9 હવે 1 ને 9 પછી 10 વડે ગુણવાનું તો 1 10 10 ઓકે તો હવે અગેન આપણે ફર્સ્ટ ઓફ ઓલ પહેલેથી સુધી ને છેલ્લે સુધી સમજીએ કે કઈ રીતે આપણે ઘડિયો લખવાનો હોય છે હવે આ આપણે કેટલાનો ઘડિયો લખેલો છે 1 અંકનો રાઈટ 1 અંકનો ઘડિયો લખેલો છે એટલે હંમેશા પહેલી લાઈનમાં જેનો ઘડિયો લખતા હોય એ જ અંક આવશે પછી ગુણાકારની નિશાની આવશે અને પછી આપણે જે અંકનો ઘડિયો લખતા હોય એ જ અંકને 1 થી 10 નંબર સાથે ગુણવાનો એટલે કે ગુણાકાર કરવાનો રાઈટ અને એ બંનેને ગુણતા છે આન્સર આવે છે આપણે થર્ડ લાઈનમાં ઇઝ ઇક્વલની નિશાની કરીને પછી એ આન્સર લખવાનો એટલે કે એ બંનેને ગુણતા જે આન્સર આવે એને બરાબરની નિશાની કરી પછી જ એ આન્સર લખવાનો હવે આપણે ફર્સ્ટ ઓફ ઓલ 1 નો ઘડિયો શીખી ગયા જેને આપણે એકવાર બોલવાનો છે અને તમારે પણ બધાએ મારી સાથે એ ઘડિયો કઈ રીતે બોલીએ એ રિપીટ કરવાનું છે ઓકે ફર્સ્ટ ટાઈમ હું બોલીશ અને સેકન્ડ ટાઈમ તમારે મારી સાથે બોલવાનું છે ઓકે 1 ગુણ્યા 1 બરાબર 1 1 ગુણ્યા 2 બરાબર 2 1 ગુણ્યા 3 બરાબર 3 1 ગુણ્યા 4 બરાબર 4 1 ગુણ્યા 5 બરાબર 5 1 ગુણ્યા 6 બરાબર 6 1 ગુણ્યા 7 બરાબર 7 1 ગુણ્યા 8 બરાબર 8 1 ગુણ્યા 9 બરાબર 9 અને 1 ગુણ્યા 10 બરાબર 10 ઓકે હવે આપણે ગુણાકાર કરી બરાબરની નિશાની બધું સાથે બોલેલા છે બટ જ્યારે તમને ઘડિયા પૂછવામાં આવે કે 1 નો ઘડિયો બોલો ત્યારે આપણે કઈ રીતે બોલીએ 1 1 1 1 2 2 1 3 3 1 4 4 1 5 5 1 6 6 1 7 7 1 8 8 1 9 9 1 10 10 ઓકે આઈ થિંક હવે તો બધાને યાદ જ રહી ગયો હશે કેમ કે આપણે 2 3 ટાઈમ્સ તો એકવાર રીડ પણ કરી લીધું છે રાઈટ તો હવે તમારે 1 નો ઘડિયો છે એને રફ બુકમાં બે વાર લખવાનો છે રાઈટ કેમ કે ઘડિયા હવે આજ આપણે ફર્સ્ટ ટાઈમ કરીએ છીએ રાઈટ જ્યારથી આપણું ન્યુ યર સ્ટાર્ટ થયું છે એમાં આપણે ફર્સ્ટ ટાઈમ ઘડિયા સ્ટાર્ટ કરીએ છીએ તો સેકન્ડ ગ્રેડ માટે રિપીટ થશે અને ફર્સ્ટ ગ્રેડ માટે યસ ન્યુ ટોપિક છે તો તમારે બધાએ આજે 1 નો ઘડિયો છે ને બે વાર લખવાનો છે કેમાં કઈ બુકમાં લખવાનો સી ડબલ ઈ બુકમાં રાઈટ તો તમે લોકો સ્ક્રીનશોટ લઈને પણ લખી શકો છો અને જાતે પણ લખી શકો છો એટલે જો તમે સ્ક્રીનશોટ લઈને લખો છો તો તમારે વ્યવસ્થિત ગુણાકારની નિશાની બરાબરની નિશાની બધું સાથે જોઈને લખવાનું છે અને જો જોયા વગર લખો તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે કેમાં લખવાનું રફ બુકમાં એટલે રફ બુકમાં એકવાર અને સી ડબલ ઈ બુકમાં બે વાર ઓકે એટલે એક પેજમાં તમારે 1 નો ઘડિયો બે વાર લખવાનો છે ઓકે એક બોક્સમાં 1 બીજા બોક્સમાં ગુણ્યાની નિશાની ત્રીજા બોક્સમાં અગેન 1 પછી ચોથા બોક્સમાં ઇઝ ઇક્વલ ટુ અને પાંચમા બોક્સમાં એકમ પછી આખી બોક્સને લાઈન લીવ કરવાની અને અગેન નેક્સ્ટ બોક્સથી 1 નો ઘડિયો લખવાનો રાઈટ આ રીતે તમારે સી ડબલ યુ બુકમાં 2 ટાઈમ્સ અને એકવાર રફ બુકમાં 1 નો ઘડિયો લખવાનો છે ઓકે તો હવે આઈ હોપ કે તમને લોકોને 1 નો ઘડિયો સમજાય જ ગયો હશે તો હવે આપણે 2 નો ઘડિયો સ્ટાર્ટ કરીએ ઓકે તો હવે આપણે સ્ટાર્ટ કરીએ કેવી રીતે સ્ટાર્ટ કરવાનું છે માય આપણે 1 1 1 રાઈટ તો હવે એવી રીતે 2 નો ઘડિયો છે તો પહેલા આપણે 2 લખવાનું કે 2 ગુણ્યા 1 બરાબર 2 2 1 2 હવે આપણે શું કરવાનું જો બે મેથડ છે ઘડિયાની રાઈટ જો તમને એક્ઝામમાં પૂછવામાં આવે જ્યારે તમે મોટા ગ્રેડમાં એટલે કે હાયર સ્ટાન્ડર્ડમાં જશો ત્યારે તમને ઘડિયા એક્ઝામમાં આખું ઘડિયું પૂછાતો નથી પરંતુ તમને રેન્ડમલી કાઉન્ટિંગ પણ આવડવું જોઈએ અને ઘડિયાની કઈ મેથડ છે એ પણ આવડવી જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે મેથડથી 1 અંકનો ઘડિયો કરેલો છે એ જ મેથડથી આપણે 2 નો ઘડિયો પણ કરવાનો છે રાઈટ તો 2 ગુણ્યા 1 બરાબર 2 હવે 2 ગુણ્યા 2 બરાબર 4 2 ગુણ્યા 1
હવે આપણે એની મેથડ જોઈએ કે જો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફર્સ્ટ લાઈન તો આવડે છે, ગમે એટલાનો ઘડિયો હોય તો આપણને ખ્યાલ છે કે 2 1 બરાબર 2 એટલે જેટલાનો ઘડિયો હોય એ જ આન્સર આવે. હવે અહીં જો 2 આવે છે રાઈટ, તો હવે જેટલાનો ઘડિયો હોય છે એટલે 2 નો ઘડિયો છે તો આપણે એના આન્સરમાં 2 2 2 2 એવી રીતે એડ કરતો જવાનું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને ખ્યાલ છે કે 2 નો ઘડિયો છે એટલે પહેલી લાઈન આખી 2 2 2 એવી રીતે જ લખવાનું છે, ગુણાકાર ની નિશાની કરવાની. અને આપણે ગમે એ ઘડિયો લખે તો એને 1 થી 10 વડે ગુણાકાર કરવાનો હોય છે, લાઈક એક્ઝામ્પલ જેમ આપણે આમાં કરેલો છે. એટલે બીજી લાઈનમાં 1 થી 10 આવશે અને ત્રીજી લાઈન એ આપણે જ્યારે લખીએ ત્યારે એમાં 2 2 2 અંક ઉમેરતું જવાનું. રાઈટ, સમજાણું બધાને કે આપણે જેટલાનો ઘડિયો લખતા હોય એટલા અંક છેલ્લી લાઈનમાં ઉમેરતા જવાના. હવે આપણે જોઈએ કે 2 1 બરાબર 2 પછી 2 2 બરાબર 4 હવે 2 ગુણ્યા 3 બરાબર 6. તો હવે આપણે જોઈએ કે અહીં 2 લખેલા છે તો 2 માં 2 ઉમેરીએ તો જવાબ 4 જ આવે છે કે નહીં. તો 2 માઇન્ડમાં રાખી 2 ફિગર 2 પછી 3 4 4 માં 2 ઉમેરીએ 4 પછી 5 6 તો યસ આન્સર 6 આવે છે. 6 માં 2 ઉમેરીએ તો 6 પછી 7 8 એટલે કે 2 ગુણ્યા 4 બરાબર 8. હવે શું આવશે, 2 ગુણ્યા 5 બરાબર 8 માં 2 એડ કરવાનું. 8 માં 2 એડ કરીએ તો 8 પછી 9 10 એટલે કે 2 ગુણ્યા 5 બરાબર 10. હવે આવશે 2 ગુણ્યા 6 બરાબર 10 માં 2 એડ કરીએ તો 10 પછી 11 12 તો અહીં આપણે 12 લખીએ. હવે 2 ગુણ્યા 7 પણ આ જે વચ્ચેની લાઈન લખીએ છીએ એમાં મિસ્ટેક થવી જોઈએ નહીં અને આ લાઈનમાં પણ ન થવી જોઈએ. આ લાઈનમાં શું હશે કે જેનો ઘડિયો છે એ જ અંક આપણે લખવાનો અને ગુણ્યા પછીની જે લાઈન છે એમાં શું આવશે, 1 થી 10 ની લાઈન, કેમ કે એ અંકને આપણે જેટલાનો ઘડિયો લખીએ છીએ એટલા વડે ગુણવાનું. તો હવે આપણે 2 ગુણ્યા 7 બરાબર કેટલા થશે તો આપણે 12 માં કેટલા એડ કરવાના, 2, કેમ કે 2 નો ઘડિયો છે તો 12 પછી 13 14 તો અહીંયા આપણે 14 લખીએ. જો તમને આ મેથડ માઇન્ડમાં બેસી જાય તો એકદમ ઈઝી મેથડ છે રાઈટ. તમને એક્ઝામમાં જો આખો ઘડિયો લખવાનું પૂછવામાં આવે તો તમે આ રીતે મેથડનો યુઝ કરીને પણ લખી શકો છો અને તમને રેન્ડમલી પણ ઘડિયા આવડવા જોઈએ. એટલે કોક તમને ઇઝીલી રેન્ડમલી ઘડિયા પૂછે કે 2 6 કેટલા થાય તો તમને 12 પણ આવડવું જોઈએ, કેમ કે ત્યારે આપણે કાઉન્ટિંગ કરવા બેસવાનો ટાઈમ હોય નહીં. એટલા માટે તમારા લોકોએ ઘડિયા આપણે જેમ 2 કે 3 ટાઈમ્સ લખીશું એટલા માટે આપણને યાદ પણ રહી જશે. 1 ટાઈમ રફ બુકમાં અને 2 ટાઈમ્સ CW બુકમાં રાઈટ. 2 વાર કે 3 વાર તમે લખો એટલે ઘડિયા તમને એમ ન આવડી પણ જશે. ઓકે, તો 2 ગુણ્યા 7 બરાબર 14. હવે આવે છે 2 ગુણ્યા 8 બરાબર 14 માં 2 એડ કરીએ તો 14 પછી 15 16. તો અહીં આપણે શું લખવાનું, 16. ઓકે, 2 ગુણ્યા 8 બરાબર 16. હવે શું આવશે, 2 ગુણ્યા 9 બરાબર 16 માં 2 એડ કરીએ તો 18, કેમ કે 16 પછી 17 18. તો હવે આપણે 2 ગુણ્યા 10 બરાબર 20, કેમ કે 18 માં આપણે 2 એડ કરીએ 18 પછી 19 20 એટલે 2 ગુણ્યા 10 બરાબર 20. આઈ હોપ કે તમને લોકોને 2 નો ઘડિયો પણ સમજાય જ ગયો હશે. હજી એકવાર આપણે રિપીટ કરીએ કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલી લાઈન શું આવશે કે જેટલાનો ઘડિયો લખીએ છીએ આખી લાઈનમાં 2 જ આવશે, કેમ કે આપણે 2 નો ઘડિયો લખીએ છીએ. અને પછી ગુણાકારની નિશાની પછીની લાઈન કઈ આવશે, 1 થી 10 અંક, કેમ કે આપણે 1 થી 10 અંક વડે જેટલાનો ઘડિયો લખીએ છીએ એટલા વડે ગુણવાનું બરાબર. પછી બરાબરની નિશાની કરીને જે આન્સર આવે છે એ લખવા. હવે એ આન્સર આપણે કઈ રીતે મળે કે ફર્સ્ટ ઓફ ઓલ તો જેટલાનો ઘડિયો છે પહેલી લાઈનમાં એ જ આન્સર આવશે, એટલે કે 2 ગુણ્યા 1 બરાબર 2. હવે 2 માં 2 નો ઘડિયો છે એટલા માટે 2 2 એડ કરીએ એટલે આપણને આન્સર મળી જાય. હવે એકવાર આપણે રીડ કરીએ, બધાએ મારી સાથે રીડ કરવાનું છે. ઓકે, 2 ગુણ્યા 1 બરાબર 2, 2 ગુણ્યા 2 બરાબર 4, 2 ગુણ્યા 3 બરાબર 6, 2 ગુણ્યા 4 બરાબર 8, 2 ગુણ્યા 5 બરાબર 10, 2
2 × 6 = 12 2 × 7 = 14 2 × 8 = 16 2 × 9 = 18 2 × 10 = 20 ओके तो हवे आपणे क्यारे घड़ियो बोलवानो थाय तो आपणे कई रीते बोलीए के 2 × 1 = 2 2 × 2 = 4 2 × 3 = 4 2 × 4 = 8 2 × 5 = 10 2 × 6 = 12 2 × 7 = 18 2 × 10 = 20 ओके आपणे एम पण बोली शकीए के 2 × 1 = 2 2 × 2 = 4 2 × 8 = 10 2 × 6 = 12 2 × 7 = 14 2 × 8 = 20 અને આપણે એમ પણ ઈઝીલી બોલી શકીએ 2 × 1 = 2 2 × 2 = 4 ઓકે તો હવે ફર્સ્ટ ઓફ ઓલ તમારે 1 નો કોળિયો લખાય છે ત્યારબાદ 2 નો કોળિયો લખવાનો છે એ પણ કઈ રીતે ફર્સ્ટ ટાઈમ તમારે જોયા વગર જે આપણે કાઉન્ટિંગ ની મેથડ શીખી ગયા છે અત્યારે એ જ રીતે તમારે 2 નો કોળિયો એકવાર રફબુક માં લખવાનો અને પછી આનો સ્ક્રીનશોટ લઈને તમારે CW બુકમાં 1 નો ઘડિયો 2 વાર અને 2 નો ઘડિયો પણ 2 વાર લખવાનો છે ઓકે અને આઈ હોપ કે તમને લોકોને બંને ઘડિયા હવે સમજાઈ જ ગયા હશે અને આપણે હજી એકવાર પણ રિપીટ કરવાના છે ઓકે તો અગેન રિપીટ કરીએ કે ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે જેનો ઘડિયો લખતા હોય પહેલી લાઈનમાં એ જ અંક આવશે બધામાં પછી ગુણાકારની નિશાની અને પછી એ અંકને આપણે 1 થી 10 અંક સાથે ગુણવાનું પછી બરાબર કરીને જેટલાનો ઘોડિયો હોય એ જ પહેલો અંકમાં તો આન્સર આવશે અને પછી એમાં આપણે જેટલાનો ઘોડિયો હોય છે એટલા અંક ઉમેરવાના ઓકે તો હવે આપણે અગેન રિપીટ કરીએ 1 નો ઘોડિયો 1 × 1 = 1 1 × 2 = 2 બધાય મારી સાથે બોલવાનું પણ છે ઓકે 1 × 3 = 3 1 × 4 = 4 1 × 5 = 5 1 × 6 = 6 1 × 7 = 7 1 × 8 = 8 1 × 9 = 9 1 × 10 = 10 આ રીતે તમારે રફબુકમાં બોલી અને 1 નો ઘોડિયો લખવાનો છે અને પછી CW બુકમાં 1 નો ઘોડિયો 2 વાર લખવાનો છે ઓકે હવે આપણે 2 નો ઘોડિયો રિપીટ કરીએ ઓકે 2 × 1 = 2 2 × 2 = 4 2 × 3 = 6 2 × 4 = 8 2 × 5 = 10 2 × 6 = 12 2 × 7 = 14 2 × 8 = 16 2 × 9 = 18 2 × 10 = 20 તો આમાં આપણે શું કરેલું છે કે 2 નો ઘડિયો છે એટલા માટે એ આખી લાઈનમાં 2 જ આવશે પછી ગુણાકારની નિશાની કરી અને 1 × 1 એક એક લાઈનમાં આપણે 1 થી 10 અંક લખેલા છે કેમ કે 2 નો ઘડિયો છે તો 2 ને આપણે 1 થી 10 અંક વડે ગુણવાનું છે અને પછી આપણે ફર્સ્ટ ઓફ ઓલ તો 2 નો ઘડિયો છે એટલે પહેલા આન્સર 2 જ આવશે 2 × 1 = 2 પછી એ 2 માં આપણે 2 અંકને ઉમેરાલા છે રાઈટ તમને આ મેથડ પણ આવડવી જોઈએ લાઈક એક્ઝામ્પલ અહીં 2 × 1 = 2 છે તો 2 માં આપણે 2 ઉમેરવાના તો 2 પછીના અંકથી જ કાઉન્ટિંગ કરવાનું 2 પછી 3 4 તો 4 આપેલા છે હવે આપણે 4 માં 2 એડ કરવાના તો 4 પછી 5 6 6 યસ આપણો આન્સર રાઈટ છે 6 માં 2 ઉમેરીએ 6 પછી 7 8 યસ 8 8 માં 2 ઉમેરીએ 8 પછી 9 10 યસ 10 પછી માં યસ એટલે કે 10 માં 2 ઉમેરીએ તો 10 પછી શું આવશે 11 12 યસ આપણો આન્સર રાઈટ અગેન 12 માં 2 ઉમેરવાના તો 12 પછી 13 14 યસ આપણો આન્સર અહીંયા પણ રાઈટ છે હવે 14 માં 2 ઉમેરીએ 14 પછી 15 16 રાઈટ 16 માં 2 ઉમેરીએ તો 16 પછી 17 18 યસ હવે 18 માં 2 ઉમેરીએ તો 18 પછી 19 20 યસ એ પણ આપણો આન્સર રાઈટ છે ઓકે તો હવે આઈ હોપ કે તમને લોકોને 1 નો અને 2 નો ઘડિયો સમજાય જ ગયો હશે તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે 1 નો અને 2 નો ઘડિયો રફબુકમાં એક એક વાર લખવાનો અને CW બુકમાં 2 2 વાર લખવાનો કઈ રીતે લખવાનો ફર્સ્ટ ઓફ ઓલ હેડિંગ આપવાનું કે ટેબલ્સ અને ઘડિયા અને તમે 1 અને 2 કરીને પણ કરવાનું છે તો ફર્સ્ટ બોક્સમાં તમારે 1 બીજા બોક્સમાં ગુણ્યાની નિશાની
ત્રીજા બોક્સમાં એક, પછી ચોથા બોક્સમાં બરાબરની નિશાની અને પાંચમા બોક્સમાં એના આન્સર એટલે કે અગેન એક લખવાનું. પછી એક બોક્સની આખી લાઈન લીવ કરી દેવાની, એની બાજુમાં અગેન એક નો કોડિયો લખવાનો, પછી નેક્સ્ટ પેજ ઉપર બે નો કોડિયો, એમાં પણ એક એક બોક્સમાં એક એક અંક અને એક એક નિશાની કરવાની. ઓકે, એટલે ટોટલ પાંચ બોક્સમાં એક લાઈન સમાશે, રાઈટ? એવી રીતે તમારે નીચે વન બાય વન આખો ઘડિયો લખવાનો છે. તો આઈ હોપ કે તમને લોકોને આજે એકનો અને બેનો ઘડિયો સમજાઈ જ ગયો હશે. ઓકે, તો હવે આપણે આજે ટેબલ્સ એટલે કે ઘડિયા એના સેશન વનમાં એકનો અને બેનો ઘડિયો શીખી ગયા છીએ અને આઈ હોપ કે તમને પણ સમજાઈ જ ગયો હશે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર એટલે કે ટેબલ્સ ઘડિયા જેના સેશન ટુમાં નવો ઘડિયો શીખવાનો છે, એટલે કે ત્રણનો અને ચારનો એ બંનેનો ઘડિયો શીખવાનો છે. ઓકે, તો આઈ હોપ કે તમને આજનો એકનો અને બેનો ઘડિયો સમજાઈ ગયો હશે. તો તમને ત્રણ ચાર પાંચ પછી એવા બધા ઘડિયા ઇઝીલી સમજાઈ જશે. ઓકે, તો હવે આજે આપણે આ વિડીયો લેક્ચરને અહીં કમ્પ્લીટ કરીએ છીએ. બાય.